ऐसी करनी करके चलो तुम हसो न जग रोई, कोई सत्कार्य थी जाए। मानव जन्म से तो देव ने दुर्लभ एवो मानव। वाणी सी वेदना से मनोरंजन नहीं, अपने मानी से मनोरंजन बाकी एवं नहीं कया। महापुरुषों की वेदना से रुदन, જેમ કે એક ભજન વર્ષોથી આપણે ગાઈ છીએ અને વર્ષોથી સાંભળી છીએ, એમની પાછળ બધાય ભજનો પાછળ મહિમા હોય, વેદના સિવાય વાણી લખાય નહીં। મહાપુરુષોને કષ્ટ પીડા છે, દુઃખ પીડા છે, તઈ વાણીનો જન્મ થયો છે। વર્ષોથી એક ભજન સાંભળી છે જેને આપણે ઘડુલો કહીએ છીએ, ધીરા ભગતનું। એ ભજન ધીરા ભગતે કે સમય લખેલું, શું કારણ લખેલું? ધીરા ભગત અબોટી બ્રાહ્મણ હતા, એમના માતુશ્રી એક નાક દીકરા વિધવા, એમના માતુશ્રી પિતાશ્રીનું બચપનમાં અવસાન થયેલું। મૂલ મજૂરી કરીને ધીરા ભગતને મોટા કરે છે, માને ચિંતા થાય છે મારા બેટાનો વ્યવહાર કરી દઉં। ધીરા ભગતને કહે છે કે બેટા તારો વ્યવહાર કરવો છે। ધીરા ભગત ના પાડે છે, માં મને સંસારમાં રુચિ નથી, મારે સાધુ સંતોની સેવા કરવી છે, ચારધામની યાત્રા કરવી છે, એટલે સંસાર મારે માંડવો નથી, માની પ્રેમ જોયો। અને માએ કીધું બેટા તારી પાછળ તો મારી જિંદગી છે, મારો પણ બુઢાપો આવ્યો છે। તો એ માનો પ્રેમ જોઈને ધીરા ભગત બે શબ્દો કે માને કહે છે કે મારા જોગું પાત્ર ગોજી, એમને કહેજે મારું અધવારું માંડવું પડશે, મારી ઘરે એક સંતાન થાય એટલે મારે ચાર ધામની યાત્રાએ જવું છું, મને રોકાય નહીં। એમના માતુશ્રી ગોતે છે, કુટુંબ પરિવારમાંથી એવું પાત્ર મળ્યું, કીધું કોઈ વાંધો નહીં, ધીરાનું અધવારું માંડીશ। એક દીકરો છો ધીરા ભગત ને ત્યાં માં પાસે પત્ની પાસે વિદાય લીધી કે મારે ચાર ધામની યાત્રાએ જવું છે, પાછો ફરીશ તો આવીશ, જીવતો હોઈશ તો પાછો આવીશ। એમ કરીને ધીરા ભગત હાલે છે, ચારે ધામની યાત્રા કરે છે, પાછું વતન યાદ આવે છે, ને માં યાદ આવે છે, પત્ની યાદ આવે છે, દીકરો યાદ આવે છે। અહીં દીકરો 25 વર્ષનો થઈ ગયેલો, 25 વર્ષના વાણા વાઈ ગયા, ધીમે 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 મલક બાજુ વળ્યા પાછા ભગત, અને ગામને પાદર આવીને જ્યાં પગલા માંડ્યા ને ત્યાં સામે એક નનામી આવે છે, અર્થી નનામી, ઓમ નામ વાળી છે, પણ આપણે એવું કઈ કામ ન કરીને તો નનામી, બાકી સારું કામ કરો એટલે નામ વાળી થઈ જાય, જગત ભૂલે ની યાદ કરે, નનામી તો પછી કઈ ન કરી તો નનામી, નો નામી એમ કોઈ નામ નહીં, બાકી જો સત્કાર્ય કોઈ એવું કઈ જીવનમાં થઈ જાય તો નામ વાળી છે આ તો। વાલા હજી આ મહાપુરુષોને આપણે ભૂલી નથી શકતા, એ નામ વાળી છે। અર્થી હામી મળે છે, ભગત વિચાર કરે છે મારા ગામમાંથી કોઈ સતલોક ગયો છે, મારે સમસાને જવું જોઈએ, મારી ફરજ છે। દાગુની પાછળ 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 હાલતા થાય છે, સમસાને ગયા, ચિતા ખડકાણી, માથે સબને મૂક્યું દા દેવાણો, ચિતા હળગી ગઈ, દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા। છેલ્લે એક દાગુને ધીરા ભગત પૂછે, ભાઈ કોણ ગામમાંથી સતલોક ગયું છે? તો એ દાગુ એને જવાબ આપે છે કે ભાઈ અમારા ગામમાં એક અબોટી બ્રાહ્મણ હતા ધીરા ભગત, સામે ધીરા ભગત જ ઉભા છે, પણ 25 વર્ષના વાણા વાઈ ગયેલા ને ઓળખ મટી ગયેલી, અને ફકીરી જીવન પોતાનું, ભક્તરાજ હતા એટલે એ દાગુ એને ઓળખતો નથી। હા ભાઈ ધીરા ભગત હતા, એમના એક દીકરો હતો, એમને એ મૂલ મજૂરી કરતો, એને આજે સર્પદંશ છો ને આ એમની ચિતા જગે છે, જેને એ મળવા આવતા હતા 25 વર્ષે,
એની ચિતા માથે ઊભા હતા, છેલ્લે મો પણ ન જોવાનું, મુખ ન જોઈ શક્યા, બાજુમાં દ્રષ્ટિ કરીને તો લાકડા હળગતા હતા, એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. તઈ એમને એમ ચૂક સંસાર આવો છે ધુવાડા જેવો કે ન પકડાય, ઈ વેળાની વાણી છે ની. સંસાર ધુવાડાના એ બાચકા આરે આવે નહી કોઈ, સંસાર ધુવાડાના એ બાચકા આરે આવે નહી કોઈ, રંગ પતંગ નો ઉડી જશે વાલા, રંગ પતંગ નો ઉડી જશે. આ રંગ આવો ના આવો રહ્યો કાયમ, પતંગ ની ઉપમા આપી છે, બહાર નું કે છે પણ સમજવાનું તો આપણે રહેશે. રહેશે જેમ આંકડા નો થોર, રહેશે જેમ આંકડા નો થોર, હે તે હરી નો રસ પીએ આપણે, હે તે હરી નો રસ પીએ. કઈક રાણા ને કઈક રાજિયા, કઈક રાણા ને કઈક રાજિયા, એ મેલી હાલ્યા રે સંસાર, થોડી હાલ્યા રે ઘરબાર, એ તે હરી નું રસ પીએ આપણે, એ તે હરી નું રસ પીએ. અંત કાળે જાવું જીવને એ વાલા, અંત કાળે જાવું જીવને એ, હારે પુણ્ય અને પાપ રહેશે, પુણ્ય અને પાપ, એ તે હરી નું આપણે, એ તે હરી નું
માળી વીણે રૂડા ફૂલડા કલિયો કરે વિચાર. આ વેદના ને દીવીજી હું વેદના છે ધીરા ભગત ની. સગા દીકરાનો દેહ જલી ગયો તો એમની માથે ને વાણી લખીશ કે આવો સંસાર. માળી વીણે રૂડા ફૂલડા કલિયો કરે વિચાર, ખીલેલા ફૂલ ને માળી તોડે પાસે કલી હોય વિચાર કરતી. કાલે આપણે ખીલશું, કાલે આપણને લઈ લેશે. એવું જ આપણું જીવન સેવા. આપણે એના બગીચાના ફૂલ જ છીએ બધા, જે ખીલે એને લઈ લે. વાલા માળી વીણે રૂડા ફૂલડા કલિયો કરે વિચાર, બસ આજનો દીજ આનંદનો. કાલ તો આપણે શિરઘાત, આજે ભેગા મળ્યા છે એ જ મજા છે. કાલે મળી ન મળી તો બહુ છેટું પડી જાય. લાખા ફુલાણી કહેતા ને 24 કલાકની વાત કરી, અને એમના રાણી હતા એમને 12 કલાકની વાત કરી, દીકરીએ કલાકોની વાત કરી. દાસીએ કીધું મહારાજા હુકમ કરો તો બોલું બે શબ્દો. કે બેટા બોલ ને, કે આંખનો પલકારો છે ને એ ખુલે ને એટલામાં શું થાય ને એની ખબર નથી. શ્વાસો બહાર નીકળ્યા પછી પાછો વળે કે ન વળે એની પણ ખબર નથી. એવું જીવન હોય છે. તમે તો કલાકોની વાતો કરો છો, 24 કલાકની વાત કરી મહારાજાએ, પણ આ શ્વાસો બહાર નીકળે ને પાછો વળે કે ન વળે એમ ધીરા ભગત કહે છે. આજનો દિન રળિયામણો વાલા, આજનો દિન રળિયામણો, કાલે આપણે શિરઘાત, કાલે આપણા શિરઘાત. હેતે હરિનો રસ પીએ આપણે, હેતે હરિનો રસ પીએ. મરનારા ને તમે શું વાલા, મરનારા ને તમે શું રોનાર નથી રે રેના, રોનાર નથી રે રેના. એ તે હરિનો રસ પીએ આપણે, એ તે હરિનો રસ પીએ.
દિવસ નેરા રમે દિવસ નેરા હું મારું મિથિયા વાલા હું મારું મિથિયા કરું રમો તમે પ્રભુની સંગાત રમો વાલા પ્રભુની સંગાત એતે હરી નો રસ પીએ આપણે એતે હરી નો રહી જાઉં ફૂટતા નહીં લાગે વાર રે વણજારા ફૂટતા નહીં લાગે વાર રે વણજારા જીઓ વણજારા જીઓ જીઓ વણજારા વાલમ જીઓ હે વાલમ જીઓ ચડી ચડી જો તારી વાટ રે વણજારા ચડી ચડી જો તારી વાટ રે વણજારા જીઓ વણજારા મલમ જીઓ વણજારા જીઓ વણજારા મલમ
रही जाऊ या जो पहरी रात रे वन जारा रही जाऊ या जो पहरी रात रे वन जारा जियो वन जाना मालम जियो वन जारा जियो वन जाना मालम जियो वन ऐ मालम जियो छोड़ी मत मत जानो नहीं रे बन जा रहा है जियो राम हाँ जियो राम है जियो राम छोड़ी मत जान पर देश मावन जा रहा बन जाना કષ્ટ પડે તો એ વાલો તો એના ભજનો તમે મોકો ખાંભીડાય છે. મારા હરિજનના હરદાને કોઈનો દુભશો, મને હરિજન છે બહુ વાલા. પરિબ્રહ્મ પરમાત્મા એવું કહે છે કે મારા સંતો ને મારા ભક્તોને કોઈ ઉની આંચનો આવી જોઈએ, એના રોવાડા હું ન જોતા, નકર હું ઘડી પલની વાર નહીં રાખું. બંધાણો છે અહીંયા જીવણ સાહેબને યાદ કરવા છે. અમારા વાલજીભાઈની બહુ ઈચ્છા છે, પોતાની બહુ પ્રેમી આત્મા છે. ભાઈની પાછળ પોતે તન મન ધનથી સેવા કરે છે એમની, એટલે જીવણ સાહેબને યાદ કરવા છે. અટાણે થોડોક સમયનો પરિભાવ ફેરફાર છે થોડોક, પણ કઈ મૂંઝાવું નહીં, એ તો હાલે આવે હાલે રાખે. પહેલેથી આગુ છે ચલી આતી હૈ, આ સૃષ્ટિ રચીની ન્યાથી બે ભેગું છે, એને જુદું ઉપાડશો તો એમ પડશે નહીં. એમાં આપણું તો કામ જ નહીં કોઈનું, કે ડોહીને ડબ્બા જેવું થાય આપણું. હું આની માથે તો રાજના દોહા નામના વાજિંત્રો વાગીને વહી ગયા છે, એનાથી ફેર ન પડ્યો તો આપણીથી પડે. આપણે તો ભજન કરવાનું અને બધાયના આત્માને રાજી કરવાનું. આત્મા છો પરમાત્મા, જગતને પાછું મિથ્યા માની તો મિથ્યાય નથી. જગત છે એ જ બ્રહ્મ છે, એ બ્રહ્મ નથી, નથી સમજાતું એટલે બ્રહ્મ છે, બાકી સમજાઈ જાય તો એ જ ભગવાન છે. તમે બધા હામાં બેહો ને, 5,000 25,000 લાખોની મેદની બેઠી હોય
તો વિરાટ રૂપ ક્યાં તમે જોયું છે? અહીંથી જોવો તો ખબર પડે ને વિરાટ કહેવાય. હજારો લાખો આંખો થાય, લાખો હજારો હાથ થાય, એ ભગવાનનું રૂપ છે વાલા, એ વિરાટ છે. એટલે જગત મિથ્યા નથી, પણ સંતો ભક્તો માથે દુઃખ પીડા છે એટલે એની વેદનાની વાણી છે આ. સંતોને ખબર પડી ગઈ કે આ બધું નહીં સમજી શકે, બધું વાંચી નહીં શકે. ચાર વેદની વાંચી શકે, 18 પુરાણની વાંચી શકે, સશાસ્ત્રોની વાંચી શકે. એટલે સૂક્ષ્મ વેદ, પાંચમો વેદ આ વાણી. ચાર કડીનું ભજન હોય પણ તમને આખો મહિમા કહી દે. સૂક્ષ્મ વેદ, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામ રીજાઓ. સોય વાત કોઈ જાણે જવરલા, એટલે આ સૂક્ષ્મ વેદ છે. ચાર કડીના ભજનમાં સંતો મહાપુરુષો ઘણું કહી દે આપણને. માં ગંગા સતી પાનભાઈ કે ને, હું અને મારું ઈ જ મનનું કારણ, એ મને જો ધણી પણ મટી જાય તો બધું ડખો ડંભાઈ જાય, પણ ધણી બનીને ન્યા તકલીફ છે. રવિ સાહેબે દહા વહેલું કીધું કે માયા તમે કયો તો માયા કઈ માયા? માયા સંતો ભક્તો તો હરીને હોપી, હરિજને માયા હરીને હોપી ભક્તિને માટે. એને તો ભક્તિ કરવી છે, એને માયાથી મતલબ નથી કોઈ. સંતો ભક્તોને એ મતલબ નથી, તો પરમાર્થી જીવન હોય છે. રવિ સાહેબે તો એટલું ચોખ્ખું કીધું, હાવ સરળ ભાષામાં, માયા માયા સિદ્ધ સાધ પુકારે અચરજ એ જ કહાવે, ભોરિંગ જેવા ચિથરા ભોઈ પર દેખો કિસબીદ ખાય, ચિથરા જેવી માયા છે રામ માયા મૂળે નાહી. પેટી લઈને કોક ભાગે ને હું એમ કોક લઈ જાઉં, તમારે તમે લઈ જાઓ તો અહીંયા ક્યાં માયા અડી? પકડો મારી છે ઈ માયા. આપણો મોબાઈલ એને કોક હાલતું થાય ને કહે તારો તું લઈ જા તો ક્યાં માયા અડી? ધણી બનશું મારો છે તો માયા. બે શબ્દો છે, મારું ઈ જ માયા. આ સંતો ભક્તોએ ત્યાગ કર્યો છે મોહ માયા મમતા કામ ક્રોધ લોભ, એને હદમાં રાખ્યા. મરતા તો કોઈ નથી હો, અને મર્યા નથી અને મરવાના નથી, એની હદ છે. મહાપુરુષો એને હદમાં લીધેલા છે. ક્રોધ કરવો પણ ક્યાં ખબર? સત્ય માથે. લાગટ ક્રોધ નો કરવો, ભાયલા નથી ને ચોટલી ખીતો થઈ નથી ભાયલા, એ ક્રોધ ન કામો. પણ સત્ય માથે ક્રોધ કરો તો એ ક્રોધ કામનો છે, અને ઘણાએ કરેલો છે. લોભની ઠેકાણા બતાવ્યા છે. પછી મકોડા જેવો લોભ ન કરવો પાછો. મકોડા જેવો જો લોભ થયો ને તો હલવાણી થયો. આમાં મકોડો છો ને ભોજા બાપા કે ને, ભોજળરામ બાપા ફતેપુર ધલા બાપાના ગુરુ, એમ કે મકોડો હાલ્યો માળવે લેવા માળવ્યો ગોળ, પણ મકોડો કેડેથી પાતળો ગળ ઉપીડો ન જાય. હાલો કીડીબાઈની જાનમાં દુકાનદારને દુકાને ખાવા જાય મકોડો, હું કોરે કોરે જો ખાઈને વળી જાય ને તો વાંધો ન આવે, ન્યાય મીઠો જ ગળ હોય. પણ લોભિયો બહુ હોય ને ઊંડો જાય, ત્યાં ઓલે હાથ નાખીને ચીકણો ગળ કર્યો તેમાં ખૂતે, પછી ખાય ધરાય પણ મરી જાય, ન્યાય ન્યા મરી જાય, નીકળી ન કે વાત. એટલે સંતો ભક્તો એવું કીધું કે કોરે કોરે ખાઈ નીકળી જાય, એટલો બધો લોભ ન કરતા એમાં ખૂતી જાવ નીકળી ન. લોભ ના પણ કારણ બતાવ્યા છે. આ જીવન સાહેબને યાદ કરવા છે. અટાણફોડક સમયનું કીધું એમ પરિવર્તન છે. કોક સમય એવો સત્યનું જોર હોય છે, કોક સમય એવો અસત્યનું જોર છે. સતયુગ હતો તો અસત્યનું જોર કેવડું હતું બોલો? શ્રીબાઈને ભક્તિ કરી તો ભોંયરું ગળાવું પીડ્યું હતું, નામ ન લેવાય ભગવાનનું. અટાણે કેવડી દયા, ગમે ત્યાં માંડવા નાખો તમ તારે, અને ગમે ત્યાં પાંચ કાળાનો મેળ કરો લાગે, ગમે ત્યાં ટેકરીમાં બેહીન કરો તો હાલે, સભામાં બેહીન કરો તો બોલો. તો સતયુગ નામ લ્યો તો તમને મૃત્યુ દંડ, હરણાકષ્ટનું શાસન, મૃત્યુદંડ મળે એવો યુગ સત્ય, ને એમાં તમે નામ ન લઈએ કદાચ કળિયુગ નહીં હારો. ભાઈરે મને તો ભાઈરે લાગે છે કળિયુગ હારા મારો કે કરો કરો તો કળિયુગ, બાકી કળિયુગ ક્યાં છે? જેવું ભૂંડા કર્મ કરવા હોય તો કળિયુગ, બાકી કળિયુગ નહીં વાલા. અને ચારે યુગ તો છે, એ તો આવે જ છે, આપણે શું કરવું ને એ વિચાર કરી લેવા. બુદ્ધિબાઈને બહુ ડાપણમાં ન ચડાવી એટલે રેડી થઈ જાય, પછી બહુ ડાપણ કરીને બુદ્ધિનું
તે ગાળિયો આપણને જ પડે પાછું. અહીંયા જીવણ સાહેબ લખે છે, જીવન રામ પ્રાણ હાલ્યો, પ્રાણ 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 વાલા કામણ નું ને કોઈ કરી રામ કોઈ કરી તમ વિના નામે એકલા વર્ષે આસુડાની હેલી, તમ વિના પ્રભુજી અમે એકલા વર્ષે આસુડાની હેલી, વાલા કામણ મુને કોયે કરી રા, ઓગણ કોયે કરી રા, મોહનજી પધારો મંદિરે વાલમ, એ તમ વિના નું રેવાય, હખ દખની કરીએ વાતડી, તમારા તન માં ટાઢક થા, હખ દખની કરીએ વાતડી, તો તમારા તન માં ટાઢક થા, વાલા કામણ મને કોઈ
કરી અખંડ વનને ઉભરી અખંડ વનન